શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ આપણે જોઈશું શિક્ષક વિદ્યા સહાયકો માટે પ્રાથમિક શાળાઓમાં જે બદલીના નિયમોમાં સુધારા થયા છે બદલી સુધારા પરિપત્ર તારીખ 26 દસ બે હજાર વીસ એની અંદર ત્રણ મુદ્દા આપણે આ વિડીયોમાં જોઈશું એક બિન બદલી પાત્ર સંવર્ગ વિશે એમાં શું વધારો કરવામાં આવ્યો છે બીજું છ થી આઠમાં કામ કરતા એકથી પાંચના શિક્ષકોની બદલી વિશે અને વધની વિશે અને ત્રીજું મર્જ થતી શાળાઓની અંદર વધની વાત છે આટલા મુદ્દાઓની અંદર સુધારા છે આપણે જોઈએ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે નમસ્કાર મિત્રો છવ્વીસ દસ બે હજાર વીસના રોજ શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની બદલીના નિયમોમાં સુધારા પ્રસિદ્ધ કરવામાં આવેલા છે તેના વિશે સુધારા કરવામાં આવ્યા છે એ પરિપત્ર પણ બતાવીશું અને હાલ કઈ જોગવાઈ છે તે પણ જોઈશું આપણે સત્તાવીસ ચાર બે હજાર નો ઠરાવની વાત છે તો આપણે સતાવીસ ચાર બે હજાર નો ઠરાવ આપણે બતાવી રહ્યા છીએ આ છે સત્તાવીસ ચાર બે હજાર સોળનો ઠરાવ એની અંદર આ જોગવાઈ જે હતી સચિવાલય સંવર્ગના બિન બદલીપાત્ર કર્મચારી અધિકારી એ બાબત અહીંયા આગળ છે તો એ બાબત અહીંયા પણ લખેલી છે આ હવે જે તે સમયે જે જોગવાઈ કરવામાં આવી હતી ગાંધીનગર ખાતે જે સચિવાલયની અંદર સંવર્ગમાં જે બિન બદલીપાત્ર જગ્યાઓ ઉપર કર્મચારી કે અધિકારી નોકરી કરતા હોય અને એમના પતિ કે પત્ની પ્રાથમિક શિક્ષક તરીકે અન્ય કોઈ પણ જિલ્લામાં હોય તો એમની જિલ્લા ફેરબદલી ગાંધીનગર ખાતે કરી આપવાની દ્વારા આ કરવામાં આવતું હતું હાલ એનું અંદર વધારો કરવામાં આવ્યો છે અની અંદર આપણે જોઈએ તો સચિવાલય સેવા ઉપરાંત ગુજરાત વિધાન વિધાનસભા સચિવાલય ગુજરાત જાહેર સેવા આયોગ તથા નામદાર નામદાર ગુજરાત હાઈકોર્ટની સેવાઓ આટલી વસ્તુ અંદર ઉમેરવામાં આવી છે એની માન્ય ભરતી અનુસાર જેમને નિમણૂક થયેલ હોય અને હાલ ફરજ બજાવતા હોય તેવા કર્મચારી અધિકારી કે જેમણે સંબંધિત કચેરીમાં ત્રણ વર્ષની સળંગ નોકરી કરી હોય આટલી શરતો પૂર્ણ કરતા હોવા જોઈએ તો એમના પતિ કે પત્ની જિલ્લા કે નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ગમે ત્યાં રાજ્યની અંદર નોકરી કરતા હોય તો એ ગાંધીનગર ખાતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓને ધ્યાને લઈને તેમની બદલી કરી શકાશે આ એક બાબત થઈ ગઈ બીજું છે બ એમાં ગાંધીનગર ખાતે ખાતાની વડી કચેરી હોય અને એ જગ્યાઓ બિન બદલીપાત્ર હોય રાજ્યમાં ગમે ત્યાં નોકરી કરતા હોય પણ ગાંધીનગર ખાતે ખાતાની વડા વડી કચેરી અને રાજ્યની અલગ અલગ જિલ્લામાં તેઓ નોકરી કરતા હોય પણ બિન બદલીપાત્ર જગ્યા હોય આવા કર્મચારી અધિકારીના પતિ પત્ની કોઈ પણ જિલ્લામાં શિક્ષણ સમિતિમાં કે નગર શિક્ષણ સમિતિમાં નોકરી કરતા હોય તો એમની બદલી પણ જે તે અધિકારી કે કર્મચારીની બિન બદલીપાત્ર જગ્યા છે ત્યાં કરી આપવામાં આવશે એવી જોગવાઈ કરવામાં આવી છે પણ જિલ્લામાં ઉપલબ્ધ ચોખ્ખી ખાલી જગ્યાને ધ્યાને લેવામાં આવશે એટલે જે તે કર્મચારી બિન બદલીપાત્ર છે એ ફરજના સ્થળનો જે જિલ્લો છે એની ખાલી જગ્યા મુજબ આ બદલી થશે બીજું કે જે હાઈકોર્ટની અંદર જે કર્મચારી કે અધિકારી નોકરી કરે છે એમના પતિ પત્નીની બદલી અમદાવાદ જિલ્લામાં થશે અને જે ગાંધીનગર ખાતે છે એમની ગાંધીનગર ખાતે આટલી બાબતો આમાં ક્લિયર છે એમને કયા કયા પ્રમાણપત્ર જોડવાના રહેશે એ બધી માહિતી પરિપત્રમાં આપેલી છે બીજી એક ખાસ બાબત છે કે આ રીતે આ એક જિલ્લા ફેરબદલી જ ગણાશે અને સમગ્ર સેવા દરમિયાન એક જ વખત તેનો લાભ મળશે બીજું કે કુલ ખાલી જગ્યાના પચાસ ટકાથી વધે નહીં તે રીતે આ કામ કરવાનું હોય છે સેટઅપમાં જોઈને અને ત્રેવીસ નવ ચૌદનો જે પરિપત્રથી જે ભરતી કરવામાં આવી છે દસ વર્ષના બોન્ડ જે છે તેઓને આ બદલીનો લાભ મળશે નહીં એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે એટલે આપણે એમને દસ વર્ષ પૂરું કર્યા પછી જ આ બદલીનો લાભ મળી શકે છે હવે આપણે બીજો મુદ્દો જોઈએ બીજો મુદ્દો છે 18 બે 14 ના ઠરાવની પ્રકરણ ખ ના નિયમ 4 ની અંદર જે 6 થી 8 માં ઉચ્ચ પ્રાથમિકની લાયકાત ન ધરાવતા ઉચ્ચ પ્રાથમિકમાં કામ કરતા હોય તેવા 1 થી 8 નું સળંગ ગણીને છેલ્લા શિક્ષકને વધમાં ગણવાનો આવી બાબત હતી આપણે 18 બે 14 નો પરિપત્ર પણ અહીં બતાવી રહ્યા છે આ છે 18 બે 14 નો પરિપત્ર એની અંદર પ્રકરણ ખ માં શું સુધારો છે ચાર માં આપણે બતાવીએ છીએ આ બાબત છે પ્રકરણ ખ છ થી આઠ માં ઉચ્ચ પ્રાથમિક લાયકાત ન ધરાવતા શિક્ષકો ઉચ્ચ પ્રાથમિકમાં કામ કરતા હોય તેવા સંજોગોમાં તે શાળામાં વધ થાય તો એક થી આઠ નું સળંગ એકમ ગણીને છેલ્લા ક્રમે આવતા શિક્ષકને બદલવાનો આવી આવો સુધારો તે વખતે હવે એની અંદર પણ આપણે સુધારો કરવામાં આવે છે તે આપણે જોઈએ

તો જે વિષયના શિક્ષક વધ હોય તેમને જે તે શાળામાં ખાલી જગ્યા હોય ત્યાં જ મૂકવાના રહેશે ધોરણ એકથી પાંચની લાયકાતવાળા વિદ્યા સહાયક શિક્ષકને છથી આઠમાં કે છથી આઠની લાયકાતવાળાને એકથી પાંચમાં મૂકી શકાય નહીં સ્પષ્ટમાં લખેલું છે ત્યાર પછી બીજી બાબતો આપણે જોઈએ તો શિક્ષક વિદ્યા સહાયક જે વિભાગમાંથી એટલે કે પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિક હોય તે શિક્ષક તેઓના સંબંધિત વિષયની જે શાળામાં ખાલી જગ્યા હોય તે શાળામાં શિક્ષક વિદ્યાસના વિભાગ જ સમાવેશ કરવાના છે સૌપ્રથમ પગાર કેન્દ્રની શાળા ત્યાર પછી પગાર કેન્દ્રમાં જગ્યા ન હોય તો તાલુકાની તાલુકામાં પણ જગ્યા ન હોય તો તે જિલ્લાના તાલુકા નજીક પડતા હોય બીજા જિલ્લામાં એની અંદર પહેલા જોવામાં આવશે અને ત્યાર પછી અન્ય જિલ્લાની અંદર એમનો સમાવેશ કરવામાં આવશે વધનો ધોરણ 1 થી પાંચની જિલ્લાની તમામ જગ્યાઓ ભરાઈ જાય ત્યારબાદ પણ જો એકથી પાંચના શિક્ષકોની જિલ્લામાં વધ થતી હોય તો તેઓને 6 થી આઠની ખાલી જગ્યા પર વધના શિક્ષક તરીકે મૂકવાના રહેશે પરંતુ વધગત કેમ્પમાં તેમને વધ શિક્ષક ગણીને જ બોલાવવાના રહેશે તેઓ છથી આઠમાં રહેવાનો દાવો કરી શકશે નહીં આ રીતે તેઓને મૂળ શાળામાં છથી આઠની ખાલી જગ્યા હોય તો ત્યાં અન્યથા પગાર કેન્દ્ર કે તાલુકા એ પ્રમાણે એમને સમાવવાના હોય છે બીજું ખાસ બાબત છે કે એકથી છ ચાલુ હોય તેવી શાળાઓ પૈકી છ ધોરણ છમાં વીસથી ઓછી સંખ્યા હોય તો ધોરણ છનો વર્ગ બંધ કરવો અને છ ની અંદર વીસથી વધુ સંખ્યા હોય તો સાતમું અને આઠમું ક્રમિક વર્ગ શરૂ કરવાનું રહેશે ધોરણ એકથી સાત હોય તો શાળાઓ પૈકી જે શાળાઓમાં છ અને સાતમાં વીસથી ઓછી સંખ્યા હોય તો તેવી શાળાઓમાં ધોરણ છ અને સાતના વર્ગો બંધ કરી દેવા પડશે અને જે શાળાઓમાં છ અને સાતમાં વીસથી વધુ હોય તેવી હોય ધોરણ આઠનો ક્રમિક વર્ગ શરૂ કરવાનો રહેશે આ બાબત એમાં કીધી છે ત્રીજું છે તેવીસ પાંચ બે હજાર બારના ઠરાવમાં પ્રકરણ જ નવું ઉમેરવામાં આવ્યું છે એટલે આ બે હજાર બારનો જે મુખ્ય પરિપત્ર છે એમાં મર્જ કરવાની બાબત ઉમેરવામાં આવી છે હવે જે તે શાળાઓ મર્જ કરવાની વાત ચાલે છે ત્યારે જે વિદ્યાર્થીઓ એકબીજાની શાળાની અંદર એમને સમાવેશ કરવામાં આવે છે જે મેઇન શાળા હોય તેમાં તો એ સંખ્યા ઉમેર્યા બાદ નવેસરથી મહેકમની ગણતરી કરવાની રહેશે એવું અહીંયા કીધું છે તો ધોરણ એકથી પાંચ અને છથી આઠનું મહેકમ અલગ અલગ નિયત થઈ જાય ત્યાર પછી શાળામાં દાખલ તારીખને ધ્યાને લઈ બંને શાળાના શિક્ષકોની કોમન સિન્યોરિટી યાદી તૈયાર કરવાની રહેશે એટલે કે એકથી પાંચના બંને શાળાના મળીને કુલ આઠ શિક્ષક થાય તો શાળામાં દાખલ તારીખના આધારે આઠ શિક્ષકની કોમન સિન્યોરિટી યાદી બનાવવાની તે જ રીતે છ થી આઠનું પણ તે જ રીતે કોમન સિન્યોરિટી યાદી બનાવવાની દાખલ તારીખના આધારે આમ જો મહેકમ અલગ અલગ વિભાગમાં મળવા પાત્ર શિક્ષક સરભર થઈ જતું હોય તો મર્જ થતા શાળાના શિક્ષકોને શાળામાં મર્જ થાય તે જ શાળામાં રાખવાના રહેશે પરંતુ જો વધ થાય તો તે વિભાગ વિષયની કોમન સિન્યોરિટીના આધારે છેલ્લા ક્રમે આવતા શિક્ષકને વધ ગણીને બદલવાના રહેશે એવું અહીંયા આગળ બતાવેલું છે ત્યાર પછી સરખી જન્મ તારીખ હોય ખાતામાં દાખલ તારીખ સરખી હોય શાળામાં દાખલ તારીખ સરખી હોય તો પછી જન્મ તારીખને ધ્યાને લઈ ગણીને કરવાની રહેશે આ રીતે પડતા શિક્ષકની નિયમો પ્રમાણે બદલી કરવાની રહેશે જો જિલ્લામાં વધ સરભર કરી શકાય તેમ ન હોય તો શ્રીને જાણ કરવાની પણ વાત કરવામાં આવેલી છે અહીંયા પરિપત્ર આપણે પૂર્ણ કરીએ છીએ આ પરિપત્ર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકો અને બદલીના તમામ પરિપત્રોની ફાઇલ પણ આપણે આની સાથે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું જેથી તમે ડાઉનલોડ કરી શકશો જે કંઈ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં મૂકશો એટલે આપણે એની પણ તપાસ કરીને એના જવાબો કરવાનો પ્રયત્ન કરીશું અહીં આગળ જે કંઈ પરિપત્રની અંદર પ્રમાણપત્ર આપેલું છે તે પણ આપણે બતાવેલું છે કે જે કાયમી નોકરી ક્યાં આગળ છે બિનબદલી પાત્ર છે તમામ બાબતોના પરિપત્રની સાથે અહીં આગળ પ્રમાણપત્ર પણ આપણે અહીં મૂકીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ શ્રેયાસ ડાબર થેન્ક યુ વેરી મચ એન્ડ શેર મેક્સિમમ